કઈ ચોપડી ખોલવાની છે સામાન્ય જ્ઞાનની તો બધા જ બાળકો સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પેજ કયા ખોલીશું ચાલો બધા જ બાળકો મારી સાથે ધ્યાન આપશે ચાલો આપણે આગળના વિડિયામાં સમાજ સેવકો વિશે શીખી ગયા ચાલો બધા જ બાળકો જુઓ જી સમાજ સેવકો વિશે શીખી ગયા સરસ તો એની પાછળના પેજમાં જોવો જોઈએ પાના નંબર 13 ખોલો ગણો તો ખરા શું શીખવાનું છે એકમ કસોટી 6 ગણો તો ખરા શું શીખવાનું છે ગણવાનું છે અને ચોરસ બોક્સમાં બધા જ બાળકોને લખવાનું છે તો બધા જ બાળકોએ પેજ 13 પાના નંબર ખોલ્યા બાળકો તો બધા જ બાળકોએ પેન્સિલ અને ઇરેઝર સાથે રાખીશું ચાલો બધા બાળકો રેડી થઈ ગયા ચાલો ચિત્ર ગણી અંક લખો સૂચના શું છે ચિત્ર ગણી અંક લખો તો આપણે શું કરવાનું છે આ ચિત્ર આપ્યા છે શેનું ચિત્ર આપ્યું છે પાનનું તો બધા જ બાળકો આ પાન આપ્યા છે તો પાન ઉપર પેન્સિલ મૂકવાની છે અને પેન્સિલ ઉપર આપણે એક અડે એક એક પેજ આપણે એક ગણું પાન તો એક લખીશું બે પાન ગણો તો બે લખીશું ત્રીજું પાન ગણો તો ત્રણ લખીશું પછી નીચે ચોરસ બોક્સ આપ્યું છે એમાં આપણે અંક લખવાનો છે ચાલો બધા બાળકો મારી સાથે રેડી થઈ ગયા ચાલો આવી રીતે પાન આપ્યા છે પાન આપ્યા છે એક બે ત્રણ એક પાન બીજું પાન અને ત્રીજું પાન એની નીચે આપણને આવું ચોરસ બોક્સ આપ્યું છે બધાએ પેન્સિલ ઇરેઝર સાથે રાખ્યા છે ચાલો આ કેટલા પાન થયા એક બે ત્રણ કેટલા પાન છે ચોરસ બોક્સમાં શું લખીશું ત્ર ગણે ત્રણ શું લખવાનું છે ત્ર ગણે ત્રણ એના બાજુમાં સાનું ચિત્ર આપ્યું છે જો તો બાળકો સાનું ચિત્ર છે લખોટીનું ચાલો બધા બાળકો મારી સાથે લખોટી ગણશે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલી લખોટી થઈ બાળકો આઠ ક્યાં લખીશું આ ચોરસ બોક્સમાં આપણે ક્યાં લખવાનું છે ચોરસ બોક્સમાં શું લખવાનું છે આઠ કેટલી લખોટી થઈ ચાર પાંચ છ
કેવી રીતે લખીશું બંને એકડા અખિયાર નીચે ચોરસ બોક્સ આપ્યું છે ત્યાં આપણે લખીશું શું લખવાનું છે બંને એકડા અખિયાર લખું બાળકો સરસ અને બધા ગણીને વ્યવસ્થિત લખવાનું છે એની નીચે શું આપ્યું છે ચોરસ બોક્સ આપ્યું છે શું આપ્યું છે ચોરસ તો ચોરસ આપ્યા છે એ બધા આપણે ગણીશું ગણીને સાથે અંક લખીશું ચાલો ગણો તો પેન્સિલ મૂકો ચોરસ ઉપર
આપણે નીચે ચોરસ બોક્સમાં ક્યાં લખવાનું છે? અહીંયા શું લખીશું? ન વડે ન. ચાલો બધા ચોરસ બોક્સમાં ન વડે ન લખા. ન વડે ન લખા બાળકો. તો એના બાજુમાં ચિત્ર જોવો તો બાળકો સાનું છે, ચોકલેટનું દેખાય છે તમને? તો બધા મારી સાથે ગણશે. ચાલો ચોકલેટ ગણો જોઈએ. પેન્સિલ ક્યાં મૂકીશું? પહેલી ચોકલેટ ઉપર મૂકવાની છે. ચાલો ગણો તો
આવ્યા
ક્રમમાં છે નહીં તો એમાં શું કરવાનું આપણે ખોટાની ખોટું કરીશું ચોકડી ચાલો હવે એવું જ અહીંયા બાજુમાં પણ આઈપું છે ચાલો બધા જ મારી સાથે આઠડે આઠ નવ વડે નવ એકડે લે દસ તો આ આઠ નવ દસ એ ક્રમમાં છે સાચું એ ક્રમમાં છે એટલે એમાં આપણે શું કરીશું ખરાની નિશાની કરીશું કર્યું બાળકો સરસ એના નીચેના ખાનામાં આવો આવતા પીરિયડમાં મળીશું જય શ્રી કૃષ્ણ બાય બાય